कोरोना काल में वधु एक परीक्षा योजाई रही है। राजकोट में आज 51 केन्द्र पर जीपीएससी की परीक्षा योजाशे। कोविड 19 नियमों हेठ परीक्षा लेवाशे। राजकोट में 71,726 उम्मीदवारों परीक्षा में भाग लेवा माटे आव्या छे। एक तरफ कोरोना ना केस वधी रह्या छे, बीजी तरफ वधु एक परीक्षा छे ते आजे योजावानी छे। राजकोटनी वात करवामां आवे तो जीपीएससी वर्ग एक अने बे नी परीक्षा छे ते आजे योजावानी छे। महत्वनी वात छे के अत्यारे जे 10 થી 1 વાગ્યા सुधी अने सांजे 3 થી 6 વાગ્યા सुधी आ परीक्षा छे ते योजावानी छे। राज्यभरनी अंदर 32 जिल्लाओनी अंदर 838 जेटला जे केन्द्रों छे त्यां आ परीक्षा छे ते योजावानी छे। तेने लईने अत्यारे जे उम्मीदवारो छे, जे परीक्षार्थीओ छे, तेओ पण अहींया पहोंच्या छे। आपणे एमनी साथे वात पण करीशुं के शुं परीक्षा छे, तैयारी केवी छे, ने खास कोरोना ने लईने कोई डर केम के जे रीतना केसो वधी रह्या छे? तैयारी तो सारी छे, कोरोना लीधे अमारे डर तो नथी, केम के अहींया सोशियल डिस्टन्सिंग नुं पूरेपूरुं पालन थशे अने सेनेटाइजर जेवी बधी सुविधाઓ છે, એટલા માટે મેઇન તો અમારા માટે એ જ છે કે અમારી એક્ઝામ કેન્સલ નથી રહી। શું માનો છો ઓનલાઈન ને ઓફલાઈન પરીક્ષા વચ્ચેનો ડિફરન્સ શું છે, અને શું તમારા મતે શું વધારે મહત્વનું છે, ઓફલાઈન પરીક્ષા હોવી જોઈએ કે ઓનલાઈન? એક્ઝામ તો ઓફલાઈન જ હોવી જોઈએ, કેમ કે કોરોના ની હવે પહેલા જેટલી અત્યારે બીક ડર કઈ છે નહીં, પહેલા જેટલું છે ને અત્યારે ઓછું થઈ ગયું છે, એટલા માટે એક્ઝામ તો ઓફલાઈન જ હોવી જોઈએ, ઓનલાઈન ન હોવી જોઈએ મારા ખ્યાલ મુજબ। તમે શું કહેશો, કેવી તૈયારીઓ છે પરીક્ષા ને લઈને, અને ખાસ જે કોરોના ના કેસો વધી રહ્યા છે એને લઈને કેવું માહોલ હોવો જોઈએ પરીક્ષા ની અંદર? માહોલ પરીક્ષા ની અંદર સારો રહ્યો છે, અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન થઈ રહ્યું છે ને વધુ સારું છે, ને ઓફલાઈન પરીક્ષા જ એકદમ સારી રહેશે, કારણ કે ત્યાં વધુ સમય લે છે એટલા માટે। પણ જે રીતના અત્યારે પરીક્ષા છે તે યોજાવાની છે, તે પહેલા જે ઉમેદવારો છે, જે વિદ્યાર્થીઓ છે, તેઓ પણ અત્યારે તૈયારીઓ છે તે પૂર્ણ કરી રહ્યા છે, અને સાથોસાથ જે રીતના કોરોનાના કેસ વધી રહ્યા છે તેને લઈને પણ મહત્વની વાત કરી રહ્યા છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાઈ જળવાઈ રહે, માસ્ક વધુ તમામ જે પરીક્ષાર્થીઓ છે તે પહેરે, અને સેનેટાઇઝ સહિતની જે વ્યવસ્થા છે તે પૂર્ણ કરવામાં આવે, તમામ બાબતોની વચ્ચે અત્યારે જે પરીક્ષા છે તે થોડી જ વારમાં શરૂ થવા જઈ રહી છે, ને તેને લઈને ભારે ઉત્સાહ, અને સાથોસાથ જે પરીક્ષાને લઈને તો તમામ તૈયારીઓ છે તેને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। કેમેરા પર્સન ધવલ ગુંડલિયા સાથે ગૌતમ ભેડા, VTV ન્યૂઝ।